હરિયો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 5 વિષય ગણિત એમાં જોઈશું પ્રકરણ 5. તે સરખું દેખાય છે. આપણે પાઠ્યપુસ્તકમાં તો પૂર્ણ કર્યું હતું, પરંતુ તમે મૌખિક સમજ આપવાથી ખ્યાલ ન આવે એટલે આજે આપણે એક તાસમાં સમજાવીશું કે સમમિતિ ધરાવતા અંકો, તૂટક રેખા દોરવાની બરાબર, અને તમને અપૂર્ણાંક, ભાગ અને પૂર્ણમાં પણ સમજાવેલું. તો પરીક્ષામાં જ્યારે તમને પૂછવામાં આવે જે સમજાવેલું, તો તમે લખવાનો પ્રયત્ન કરજો અને તમારી વર્ષી પણ સારા અક્ષર લખજો. તો આજે આપણે આકારો દર્શાવીશું. જોડકા આપણે લખ્યા હતા બરાબર, અંદર પણ સામે રાખવાથી આકાર કેવો દેખાય છે તે પણ આપણે પ્રશ્નનો જવાબ જ્યારે શરૂઆત કરી હતી ત્યારે નીચેના ચિત્રો દર્પણ રાખવાથી સાચું ચિત્ર બતાવતા હોય એવા ચિત્રો પણ ખરાની નિશાની કરવાની હતી, એવા પણ 5-6 ચિત્રો દોરીને તમને સમજાવ્યું. તો આજે આપણે એક તૃતીયાંશ ફેરવવાનો, એક ષષ્ઠાંશ ફેરવવાથી, એક ચતુર્થાંશ અને અડધાંશ ફેરવવાથી આકારો કેવા દેખાય છે એના વિશે પણ તમને માહિતી આપી હતી, એટલે દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે આજે થોડા સમમિતિ ધરાવતા અંકો વિશે આપણે થોડું જોઈશું. તો તમારી નોટબુક તમારી પાસે રાખવાની અને હું બોર્ડમાં લખું એ તમારે સાથે રાખવાનું છે બરાબર.
આપણે અહીંયા મેં દોરેથી આ ડાટા તમે જોઈ શકો છો બરાબર. તો અહીંયા આપણે આ હોય તો ખરાબી નિશાની, ના હોય તો ત્યાં ખોટાની નિશાની. તો અહીંયા તમે જોઈ શકો છો નંબર એક આકાર, તો એ આપણે જોઈશું અહીંયાથી ભાગ વધારે છે, અહીંયા ભાગ ઓછો, અને વચ્ચે વચ્ચે આપણને એ સમમિતિ દર્શાવતી તૂટક રેખા નથી. તો આપણો કે લખીશું ખોટાની નિશાની, એટલે કે આ સમમિતિ ધરાવતી નથી. નંબર બે, તો જોઈ શકીએ છીએ આ નિશાની છે બરાબર, સામસામે છે અને અહીંયા વર્તુળના બે ભાગ સરખા છે, તો ત્યાં સમમિતિ દર્શાવે છે. હવે ઝેડ આકાર, તો ઝેડ આકારમાં તમે જોઈ શકો છો કે ત્યાં સમમિતિ આપણને સરખી દર્શાવે છે કે નથી. તો ત્યાં આપણે નંબર ત્રણમાં પણ તો આવશે વાઈટ ના, એ તો ત્યાં આપણે વચ્ચોવચ્ચ સ્થિતિ સમિતિ દર્શાવે છે, તો ત્યાં આપણે લખીશું સાચાની નિશાની. પાંચ નંબર પણ આપણે ચોરસ આપેલો છે અને વચ્ચે સમિતિ ધરાવતી રેખા છે, એટલે હા. અહીંયા સિક્સ નંબર તમે જોઈ શકો છો કે કોણ એકસરખો નથી અને વચ્ચે સમિતિ બરાબર નથી, કારણ કે ભાગ મોટો નાનો એક સરખો ત્રિકોણ હોય અને આપણને આવી રીતે સમિતિ આપી તમે જવાબ આ લખી શકો, પણ અહીંયા જવાબ ના. અહીંયા પણ આપણો જવાબ આવશે ના, કારણ કે એમાં પણ સમિતિ રેખા એક સરખી આપણને દેખાતી નથી. અને નંબર ના એટલે કે ખોટું, અને અહીંયા હા. તો તમે આ રીતે તમારી રેખાઓ દોરતી જાઓ, આમાં કંઈ પૂછાય તો તમને વર્કશીપમાં પણ પૂછાય, પરીક્ષામાં પૂછાય, તમારા મૂલ્યાંકન પેપરમાં આવે તો તમે જવાબ લખી શકો બરાબર. તો અહીંયા ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે લખીશું આગળ, તો હું તમને ચિત્ર આપીશ અડધું દોરેલું અને તમારે જાતે પૂર્ણ કરવાનું બરાબર, એવું આપણે દોરીશું. તો આપણે લખીશું ચિત્રક રેખાના આધારે સમિતિ ધરાવતો અડધો ચિત્ર પૂર્ણ કરો, આ જાતે તમારે કરવાનું છે બરાબર. તૂટક રેખાને આધારે તમારે એ રીતે અહીંયા ઊભી રીતે કરવાની, પછી આ માતા ને આ માતા ને એ ચિત્ર પૂરું કરવાનું,
આટલા જેવું ચિત્ર બનશે બરાબર. નંબર ત્રણ, હવે આપણે લખીશું સમમિતિ ધરાવતા અંકો તૂટક રેખાથી દર્શાવો. સમિતિ દર્શાવતા મૂળાક્ષરો
અનુરાગ સરોવર ફોટોગ્રાફીમાંથી દર્શાવો, ત્યાં પણ આપણે લખી શકીએ છીએ ને આવી રીતે નાના તરીકે જે હોય દર્શાવી શકીએ એવી રીતે એમ
एम ने पण ऊभी टूक रेखा दर्शाई सकते ई तो ई ने बी ना जेम ज आपणे आ रीते समीकरण दर्शाई सकते बराबर ए जेम पण आपणे आ रीते समीकरण दर्शाई सकते तो अहींया x तो ई ने पण आपणे तो तमे जे लख्या आल्फाबेट एमां आपणे समिति कया कया आल्फाबेट मूळाक्षर दर्शावी शकीए तो बी आई आई ने बे रीते एच बराबर तो एच पण आ रीते थई शके ऊभी दर्शाओ अथवा आडी तो तमने दर्शावानुं कीधुं आ एक नीचे आपेला मार्क्समां समिति दर्शाओ जो तमे अहींया ऊभी दर्शावी तो पण साचुं आडी दर्शाओ तो पण साचुं एच માં પણ એ રીતે આપણે ઊભી અને આડી બંને રીતે દર્શાવી શકાય પછી ઈ વચ્ચેથી ડબલ્યુ એ પણ ઊભી રીતે એમ પણ ઊભી રીતે કે આડી રીતે અને એક્સ ઊભી રીતે તો આપણે બી આઈ એચ ડબલ્યુ ઈ એક્સ અને એક્સ માં પણ આડી રીતે દર્શાવ્યું છે અને કોણ છે એટલે એક્સ માં પણ આપણે બે રીતે દર્શાવી શકીએ અને એમ આ જે મૂળાક્ષરો છે એને આપણે સમમિતિ દર્શાવીને જોયા તો અહીંયા આપણે તમને પ્રકરણની ખ્યાલ આવી ગયો છે બરાબર તો હવે આના આધારે તમને બીજા કોઈ પ્રશ્નો પૂછવામાં આવે તો તમે કરી શકો એ તમારા મૂલ્યાંકનમાં પણ પૂછાય કે કોઈ આકાર આપ્યો હોય કે એમાં સમમિતિની દર્શાવતી તૂટક રેખા તમારે જાતે દર્શાવવાની હોય કોઈ ચિત્ર આપેલું હોય તો પણ તમે એના આધારે સમજાવી દીધું આજે તો દરેકને પ્રકરણ 5 એ સરખું દેખાય છે બધાએ વિડીયો જોઈને મારી સાથે લખ્યું છે આ આલ્ફાબેટ તમે આ રીતે ડબલમાં કરીને પછી સમિતિ દર્શાવજો બરાબર કારણ કે અહીંયા જગ્યા પણ ઓછી અને પછી તો અહીંયા પછી લખવામાં શું અલગ અલગ લખાશે તો તમને ખ્યાલ નહીં આવે એટલે આ આલ્ફાબેટમાં બી આઈ એચ કે એમ ડબલ્યુ ઈ અને એક્સ એ મૂળાક્ષરો આપણે સમિતિ દર્શાવી શકીએ છીએ તો પ્રકરણ 5 દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે અને બધાએ વિડીયો જોઈને સારી રીતે લખ્યું પણ હશે તો હવે આપણે પાઠ્યપુસ્તકમાં એના પછી જે પ્રકરણ છે એ તમે બધા વાંચી રાખજો બરાબર પેજ નંબર તમારું 87 કે તું મારું ગુણ અને હું તારો અવયવ એ સરસ મજાના ઘડિયા બધાને આવડતા હશે 1-20 સુધીના એ લોકો સરસ રીતે કરી શકશે હું સમજાવીશ અને તમે સારી રીતે શીખી શકશો પણ એ પહેલાં તમારા ગુણાકાર પણ તમારે તૈયાર હોવા જોઈએ તો અહીં આપણું પ્રકરણ 5 પૂર્ણ થાય છે અને હવે પછીના તાસમાં આપણે પ્રકરણ 6 જોઈશું